વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જોઈને ઓનલાઈન ભણવાની મજા તો અલગ જ છે, ખરું ને? આવા સરસ સરસ વિડીયો જોઈને અભ્યાસ કરવાની મજા કોને ના આવે, સાચું કે નહીં? સાચું ને? તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 અને આજના આસપાસના લેક્ચરમાં આપ સૌનું હું સ્વાગત કરું છું, ફરીથી સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન થતો હશે કે આજના આસપાસના લેક્ચરમાં મિસ શું કરાવશે? થાય છે ને? થતો જોઈ. હું તમારી જગ્યાએ હોઉં ને તો મને પણ આવો પ્રશ્ન થાય કે આજના લેક્ચરમાં મિસ શું કરાવશે, ખરું ને? તો ચલો તમારા પ્રશ્નોનો જવાબ આપી જ દઉં છું કે આજના આસપાસના લેક્ચરમાં આપણે શું કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આસપાસના લેક્ચરમાં પાઠ 10 અને પાઠનું નામ શું છે? રસોડાની વાત. તમને બધાને ખબર છે કે આ રસોડાની અંદર આપણો ખોરાક તૈયાર થાય છે. તમે ક્યારે રસોડાનું અવલોકન કરેલું છે? મોટાભાગના વિદ્યાર્થીઓએ રસોડાનું અવલોકન કરેલું જ હશે, એટલે ખ્યાલ તમને હશે જ કે રસોડાની અંદર જે ખોરાક બનાવવા માટે સાધનો વપરાય છે તે કયા કયા હોય છે, બરાબર ને? પછી મમ્મી જે રસોઈ બનાવે છે, આપણા માટે સરસ સરસ વાનગીઓ બનાવે છે, ત્યારે તમે મમ્મીની બાજુમાં ઊભા રહો છો ક્યારે? હા કે ના? ઘણી વાર ઊભા રહેતા હશો. તો એ જે મમ્મી વાનગી બનાવે છે, તે વાનગીમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે, કઈ રીતે એ બનાવે છે તે રીત, આ બધાનું તમે અવલોકન કરતા હશો, કરો છો ને? હા, પણ ક્યારેય કોઈએ પ્રશ્ન નથી પૂછ્યો કે ગમે તે એક વાનગીનું નામ લખો, કઈ રીતે વાનગી તૈયાર થઈ તેના પોઈન્ટ લખો, આ રીતના કોઈએ પૂછ્યું નહીં હોય. પણ આ પાઠની અંદર આપણે આ બધી જ માહિતી મેળવવાની છે. પછી આપણે કેવો ખોરાક ખાઈએ છીએ? કાચો ખોરાક ખાઈએ તો કયો ખોરાક જે છે એ કાચો ખાઈ શકાય? પછી એવો કયો ખોરાક છે જે માત્ર રાંધીને જ ખાઈ શકાય, કાચો ન ખાઈ શકાય? પછી એવો ખોરાક કયો છે જે કાચો અને રાંધીને ખવાય? તો આ બધી માહિતી જે છે એ આ પાઠની અંદર આપણે સમજૂતીમાં મેળવી, બરાબર ને? તમને બધાને ખબર છે કે આ જે રસોડાની વાત છે, તો આ રસોડું જે છે એ આપણા ઘરનો મહત્વનો ભાગ છે, જે આપણે ઘરને અલગ અલગ વિભાગોમાં વહેંચી દીધા છે, જેમ કે ડ્રોઈંગ રૂમ, બેઠક રૂમ, પછી સુવાનો ઓરડો. તો એ જ રીતના જે છે એ આપણે રસોડાને પણ એક ઘરનો ભાગ જ ગણાય, જે મહત્વનો ભાગ છે, બરાબર ને? તો હવે આપણે આ પાઠની સમજૂતી મેળવી ચૂક્યા છીએ, તો આજે આપણે આ પાઠનો સ્વાધ્યાય જોવાનો છે, બરાબર? એટલે આજના લેક્ચરમાં જે છે એ આપણે સ્વાધ્યાયની સમજૂતી મેળવવાની છે. હવે તમને બધાને ખબર છે કે છેલ્લા ઘણા લેક્ચરથી આપણે પાઠ સમજી રહ્યા હતા, સાથે સાથે આપણે પ્રવૃત્તિ પણ કરતા ગયા હતા, મૌખિક પ્રવૃત્તિ, લેખિત પ્રવૃત્તિ, બરાબર ને? તો હવે આજે આપણે સ્વાધ્યાયની સમજૂતી મેળવવાની છે.
तो विद्यार्थी मित्रों चालो नोट अने पेन्सिल लईने रेडी थई जाओ। तमने बधाने खबर छे के ज्यारे पाठ समजूती होय त्यारे आपणे ध्यानथी पाठ समजवानो જોઈએ છે, પણ જ્યારે જ્યારે સ્વાધ્યાય સમજૂતી હોય ત્યારે સ્વાધ્યાય જે છે એ તમારે સાથે સાથે લખવાનો હોય છે, બરાબર ને? અક્ષર એકદમ ફાઇન, કારણ કે હવે તમે મોટા મોટા થઈ ગયા છો, બીજા ધોરણમાંથી હવે તમે ત્રીજા ધોરણમાં આવ્યા છો એટલે થોડા મોટા થઈ ગયા છો, તો હવે ભાઈ વાંચન અક્ષર આ બધું સુધરવું જોઈએ ને, હા કે ના? તો ચલો રેડી થઈ જાઓ, બેગમાંથી નોટ અને પેન્સિલ કાઢો જોઈએ। ઓકે, હું 2 સેકન્ડ માટે અટકી જાઉં છું, ચલો ફટાફટ રેડી થઈ જાઓ। ચલો થઈ ગયા રેડી? ઓકે ફાઇન, ચલો હવે પછી આપણે સ્વાધ્યાય સમજૂતી જે છે તેમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ। તો જુઓ પાઠ 10 અને પાઠનું નામ છે રસોડાની વાત, અને પહેલો પ્રશ્ન જે છે એ વિકલ્પનો છે। તમે અત્યાર સુધી આ વિકલ્પનો પ્રશ્ન કરી ચૂક્યા છો, બરાબર ને? એટલે તમને ખ્યાલ જ છે કે આપણે વિકલ્પના પ્રશ્નમાં શું કરવાનું છે। ઓકે ચલો, તો આપણે જે સવાલ અહીંયા વાંચીએ તે તમારે પણ સાથે સાથે ધ્યાનથી વાંચવાનો છે, અને જે તમને 4 જવાબો આપેલા છે ને તેમાંથી જે સાચો જવાબ છે તે વિચારીને લખવાનો છે। તમારી બુકમાં 4-4 જવાબો લખવાના નથી, માત્ર ને માત્ર તમારે જે સાચો જવાબ હોય તે એક જવાબ જ લખવાનો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો તો હવે આપણે પહેલો સવાલ જોઈએ। રસોડામાં પૂરી ભજીયા વગેરે તળીને કડાઈમાંથી કાઢવા માટે શાનો ઉપયોગ થાય છે? તો રસોડામાં પૂરી મમ્મી તળે છે, ભજીયા તળે છે, તો તળાઈ ગયા બાદ એવું કયું સાધન છે જેમાંથી તેલ નીતરી જાય, અને પછી આપણે ડીશમાં એ ભજીયા કે પૂરીને આપણે રાખીએ છીએ? વિચારો વિચારો, અહીંયા જે જવાબ આપવામાં આવેલા છે હું એ જવાબ વાંચું છું, બરાબર? તમે ક્યારેય રસોડામાં જઈ અને મમ્મી જે રસોઈ કરતા હોય અને તમે અવલોકન કર્યું હોય તો તમે ફટ દેખાણે જવાબ મને આપી શકો છો। તો અહીંયા રસોડામાં પૂરી ભજીયા વગેરે તળીને કડાઈમાંથી કાઢવા માટે શાનો ઉપયોગ થાય છે? તો તાવેથાનો, ઝારાનો, ચમચાનો કે સાણસીનો, શેનો ઉપયોગ થાય છે? વિચારો વિચારો, અહીંયા મિસે ટીક કરેલું છે, તો સાચો જવાબ આવશે ઝારાનો, બરાબર? તો આ જે સાચો જવાબ છે તેનો ક્રમ જે છે એ બ છે, તો અહીંયા બોક્સની અંદર આપણે બ કરશું, બરાબર? આ રીતના તમે જે સાચો જવાબ છે એ તમારા સવાલની નીચે જવાબ નંબર 1 કરીને લખો કે ઝારાનો, બરાબર? ફરીથી રસોડામાં પૂરી ભજીયા વગેરે તળીને કડાઈમાંથી કાઢવા માટે શાનો ઉપયોગ થાય છે? ઝારાનો, બરાબર? પછી જોઈએ બીજું વિધાન, નીચેનામાંથી કયું સાધન રસોડાનું નથી? જો તમે બરાબર રસોડાનું અવલોકન કરેલું હશે તો તમને જવાબ આવડતો જ હશે કે કયું સાધન એવું જે છે કે રસોડાનું નથી। તપેલી, તો તપેલી તો હોય જ તે રસોડામાં, બરાબર? કુકર, તો કુકર પણ રસોડાનું જ સાધન છે। પછી ડોલ અને થાળી,
તો થાળી પણ રસોડાનું જ સાધન છે જેમાં આપણે જમીએ છીએ. તો કયું રસોડાનું સાધન નથી ભાઈ? ડોલ, બરાબર ને? તો તેનો ક્રમ ક છે, તો અહીંયા આપણે ક લખશું. નીચેનામાંથી કયું સાધન રસોડાનું નથી? તો આવશે ડોલ, બરાબર. શું આવશે? ડોલ. તો લખી નાખો જલ્દીથી કે નીચેનામાંથી કયું સાધન રસોડાનું નથી? તો જવાબ આવશે ડોલ. તેનો ક્રમ અહીં બોક્સમાં આપણે લખવાનો છે. પછીનો સવાલ જોઈએ, વિકલ્પનો. સૂર્યની ગરમીથી રસોઈ બનાવવા માટે કયું સાધન ઉપયોગી છે? સૂર્યની ગરમીથી રસોઈ બનાવવા માટે કયું સાધન ઉપયોગી છે? યાદ કરો જોઈએ, આપણે પાઠ સમજૂતી વખતે આપણે ચિત્રમાં જોયું હતું, પેટી જેવું સાધનો હોય, વચ્ચે ખાના ગોઠવવાના હોય, મેં તમને ચિત્રમાં દેખાડ્યું હતું ને સૂર્ય કુકર. તો શું આવશે તેનો જવાબ? સૂર્ય કુકર, બરાબર. સૂર્યની ગરમીથી જે રસોઈ બનાવવામાં આવે તે સાધનનું નામ છે સૂર્ય કુકર. અહીંયા આપણને જે ચાર જવાબો આપેલા છે તે હું વાંચું. તો પહેલું છે પ્રેશર કુકર, પછી ચૂલો, પછી જે છે ગેસની સગડી, પછી સૂર્ય કુકર. એટલે સાચો જવાબ જે છે એ સૂર્ય કુકર. તમારે આ ત્રીજો સવાલ લખાઈ જાય તો નીચે તેનો જવાબ, જવાબ નંબર 3 કરીને લખજો, સૂર્ય કુકર, બરાબર. ફરીથી, સૂર્યની ગરમીથી રસોઈ બનાવવા માટે કયું સાધન ઉપયોગી છે? સૂર્ય કુકર, બરાબર. પછીનો ચોથો સવાલ છે, નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય? તો એવી કઈ વસ્તુ જે છે જેને આપણે કાચી ખાઈ શકાય? બટાકા. તો બટાકાને કાચા ખાઈ શકાય ભાઈ? ના હો, તેને રાંધીને જ ખવાય. પછી ટીંડોળા. તો ટીંડોળાને જ પણ રાંધીને જ ખવાય ને. પછી આવશે કાકડી. હા, કાકડીને કાચી ખવાઈ શકાય હો ભાઈ, બરાબર ને? ખાધેલી છે કાકડી? પછી જે છે કારેલા. ના રે, ના, કારેલાને કાચા ખાઈએ તો મોઢું કડવું કડવું થઈ જાય, બરાબર ને? પણ કારેલા ખાવા જોઈએ, ગુણકારી છે આપણા શરીર માટે. એટલે કારેલા એમ નહીં કે કડવા હોય તો મને નો ભાવે ને, નહીં. કારેલાનું શાક કરો, તેમાં થોડું ગોળ ઉમેરી દો તો કારેલા ખૂબ સરસ લાગે. અને કારેલા જે છે આપણા શરીર માટે ગુણકારી છે, એટલા માટે ખાવા પણ જોઈએ રોટલી સાથે, બરાબર. ચલો, તો નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે? તો તેનો જવાબ આવશે કાકડી, બરાબર. અહીંયા આપણે જુઓ તેનો ક્રમ પણ લખેલો છે ક. તો વિદ્યાર્થી મિત્રો, વિકલ્પનો આ જે પહેલો પ્રશ્ન છે તેના આ ચારે ચાર સવાલો તમારી બુકમાં તમે સારા અક્ષરે લખી નાખો, બરાબર. તમને બધાને ખબર છે કે જ્યારે પાઠ સમજૂતી હોય ત્યારે પાઠ ધ્યાનથી જોઈને સમજવાનો હોય છે, અને જ્યારે સ્વાધ્યાય સમજૂતી હોય તો તમારે સાથે સાથે સ્વાધ્યાય સારા અક્ષરે લખતા જવાનો, બરાબર. તો ચલો, આ ચારે ચાર સવાલો જેને નથી લખાણા તે થોડી ઉતાવળ રાખશે અને લખી નાખશે, ખરું ને? ફરીથી, રસોડામાં પૂરી, ભજીયા વગેરે તળીને કડાઈમાંથી કાઢવા માટે
શાનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ છે ચારાનો. નીચેનામાંથી કયું સાધન રસોડાનું નથી? તો તેનો જવાબ આવશે ડોલ. સૂર્યની ગરમીથી રસોઈ બનાવવા માટે કયું સાધન ઉપયોગી છે? સૂર્ય કુકર. નીચેનામાંથી કઈ વસ્તુ કાચી ખાઈ શકાય છે? તો તેનો જવાબ આવશે કાકડી. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ ચારે ચાર વિધાનો તમારે લખાઈ ગયા હશે. બરાબર. તો હવે વિદ્યાર્થી મિત્રો, એ પછીના વિકલ્પો અહીંયા આપણે જોવાના છે, જે તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ધ્યાનથી જુઓ અને મોટેથી વાંચો. જોઈએ, વાંચો વાંચો. તમારી આજુબાજુ તમારા મમ્મી પપ્પા દાદા દાદી મોટા ભાઈ બહેન હોય તેને પણ તમારો અવાજ સંભળાય એ રીતના. વાંચો વાંચો મોટેથી. મોટેથી વાંચન કરવાથી આપણું વાંચન જે છે એ સુધરે છે, ખરું ને? અને ભાષા શુદ્ધિ પણ થાય છે. બરાબર. તો વાંચો જોઈએ, પાંચમો વિધાન શું લખેલું છે? વાંચો વિદ્યાર્થી મિત્રો, શું લખેલું છે પાંચમો વિધાન? તો પાંચમું વિધાન છે, રાંધવાની કઈ રીતથી ભાખરી બનાવવામાં આવે છે? તો રાંધવાની કઈ રીતથી ભાખરી, ભાખરી ભાવે ને તમને? મેં તમને ભાખરી અને રોટલીનો તફાવત તમને કહ્યો હતો, યાદ છે? જેણે ધ્યાનથી વિડીયો જોયો હશે ને અને પાઠ સમજૂતીમાં ધ્યાન આપેલું હશે ને, તેને ખ્યાલ જ હશે અને યાદ આવી ગયું હશે. બરાબર ને? તો ભાખરી બનાવવામાં આવે છે કઈ રીતથી? તો અહીંયા રીતના નામ હું વાંચું છું, શેકીને, તળીને, બાફીને કે સાતડીને. યાદ કરો જોઈએ, ભાખરી કઈ રીતથી બને છે? તળીને બને છે? ના, એ તો પૂરી અને સમોસા. બાફીને? ના, એ તો બટેટા આવે અને ભાત ખીચડી આવે. મીસ સાતડીને? ના મીસ, એમાં તો પરોઠા આવે. તો ભાખરી કઈ રીતથી બને છે? શેકીને. બરાબર ને? કઈ રીતથી બને છે? શેકીને. ચલો વિદ્યાર્થી મિત્રો, આ સવાલ લખી નાખો જોઈએ, રાંધવાની કઈ રીતથી ભાખરી બનાવવામાં આવે છે? તો તેનો જવાબ આવશે શેકીને. બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો, આ જે બીજા જવાબ આપેલા છે એ તમારી બુકમાં લખવાની જરૂર નથી, માત્ર ને માત્ર જે સાચો જવાબ છે તે જ લખવાનો રહેશે. ઓકે. ચલો, તો તેનો ક્રમ જે છે એ અ છે, જે આપણે અહીંયા બોક્સમાં અ લખશું. પછી છઠ્ઠું વિધાન જોઈએ આપણે. તો શું લખેલું છે વાંચો જોઈએ. હું 2 સેકન્ડનો ટાઈમ તમને આપું છું. સવાલ વાંચો છઠ્ઠો. વાંચો વાંચો. મોટેથી વાંચો જોઈએ. હજી મોટેથી. સરસ. તો છઠ્ઠો સવાલ જે છે એ વરાળમાં બાફીને બનાવાતો ખોરાક કયો છે? વરાળમાં એટલે કે પાણીની વરાળમાં બાફીને બનાવાતો ખોરાક કયો છે? યાદ કરો વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે જે છે એ વરાળમાં બાફીને કે ખોરાક બનાવવામાં આવે છે? જો હા તો કયો, કહો કહો. રોટલી,
ખમણ, પૂરી કે ભાખરી, કયો ખોરાક આમાંથી જે છે એ વરાળમાં બાફીને બનાવાય છે? બોલો વિદ્યાર્થી મિત્રો. તો તેનો સાચો જવાબ આવશે ખમણ. બરાબર ને? આજે ખમણ બનાવવાનું ખીરું હોય, એક ડીશમાં તેલ લગાડીને પાથરવામાં આવે છે, પછી એક તપેલું લેવાનું, એમાં પાણી નાખવાનું, પછી એ ડીશ છે ને એ તપેલાની ઉપર મૂકી દેવાની અને પછી ઢાંકણથી ઢાંકી દેવાનું. તો નીચે જે પાણી તપેલામાં હોય ને એ ઉકળે ને એટલે વરાળ બને. તો આ વરાળથી જે ડીશ મૂકેલી હોય ને ખીરાની, એ ડીશની અંદર ખમણ તૈયાર થઈ જાય છે. કરજો ક્યારેક. અને ઘરના ખમણ ખાવાની તો મજા અલગ જ છે, બરાબર ને? તો વરાળમાં બાફીને બનાવાતો ખોરાક કયો છે? તો તેનો જવાબ આવશે ખમણ. તો જે તેનો ક્રમ છે બ, તે અહીંયા બોક્સમાં લખશું બ, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, તમે આખો સવાલ લખી નાખ્યો, હા કે ના? મોટા ભાગના વિદ્યાર્થી મિત્રોએ સવાલ મારી સાથે જ લખી નાખ્યો છે. હું બોલું ને એટલે ફટાફટ લખી નાખે છે, ને જે ધીમે ધીમે લખે છે ને એ લોકો પણ થોડી ઉતાવળ વધારે રાખે, બરાબર ને? તો વરાળમાં બાફીને બનાવાતો ખોરાક કયો છે? તો તે ખોરાક જે છે એ ખમણ છે. કયો છે? ખમણ. પછીનો સાતમો સવાલ છે, કઈ રીતથી બનાવેલો ખોરાક વધુ ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે? કઈ રીતથી બનાવેલો ખોરાક વધુ ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે? તો શેકીને, બાફીને, તળીને કે ઉકાળીને? અ શેકીને, બ બાફીને, ક તળીને કે ઉકાળીને? તો ભાઈ કયો ખોરાક રોજ ખાવાથી આપણું જે શરીર છે તેને નુકસાન થાય છે? તો તળેલો ખોરાક, બરાબર? રોજ તળેલો ખોરાક ખાવો જોઈએ નહીં. તો ક તળીને. તો ચલો પહેલાં તો સવાલ મોટો છે એ લખી નાખો કે કઈ રીતથી બનાવેલો ખોરાક વધુ ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે? એટલે કે કયો ખોરાક વધુ ખાવાથી આપણા શરીરને નુકસાન થાય છે, તેનો અર્થ એ થયો ને? શેકીને નહીં, બાફીને નહીં, ઉકાળીને નહીં, તળીને? હા, તળેલો ખોરાક રોજ ખાવાથી આપણા શરીરને નુકસાન થાય છે, બરાબર? તો તેનો ક્રમ જે છે એ ક છે. તો આપણે અહીંયા બોક્સમાં ક લખશું, જે અહીંયા તમે લખેલો જોઈ શકો છો. દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? હવે પછીનો સવાલ આપણે જોઈએ, તો વાંચો જોઈએ. આઠમો સવાલ જે છે એ વાંચો. તો શું લખેલું છે? હું 2 સેકન્ડનો ટાઈમ આપું છું, મોટેથી આ સવાલ તમે વાંચો વાંચો વાંચો. મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો હજી વાંચન નથી કરી રહ્યા,
તે આઠમો સવાલ મોટેથી વાંચશે. હા, ઘણા બધા વિદ્યાર્થીઓનો અવાજ આવે છે હો બાજુમાં, જે મમ્મી પપ્પા, મોટા ભાઈ બહેન, દાદા દાદી જે છે ને, તેને પણ અવાજ સંભળાવવો જોઈએ, બરાબર ને? હા, તો વાંચો શું લખેલું છે. સાના વિના રસોઈ ફિક્કી લાગે છે. હવે આપણે જે મમ્મી રસોઈ બનાવે છે ને, તો એવી કઈ વસ્તુ જે છે તે ન નાખીએ રસોઈમાં તો રસોઈ જે છે એ ફિક્કી લાગે, એવું તો મહત્વનો ભાગ કઈ વસ્તુનો છે જેમાં જે આપણે ન નાખીએ તો રસોઈ જે છે ફિક્કી લાગે, સ્વાદ ન આવે? બોલો બોલો. કઈ છે? હું ચલો બધા જવાબો પહેલાં તો બોલું છું. મીઠું, રાઈ, હળદર કે લસણ? તો રાઈ, હળદર, લસણ એ ન નાખીએ તો રસોઈ કાંઈ ફિક્કી ન લાગે. હા, સ્વાદમાં ફેર પડી જાય પણ કાંઈ ફિક્કી ન લાગ્યો. તો શું આવશે જવાબ? મીઠું, બરાબર ને? મીઠું સ્વાદમાં કેવું હોય? ખારું. પણ એ જો રસોઈમાં ન પડે ને તો રસોઈ જે છે ને એ ફિક્કી ફિક્કી લાગે. કેવી લાગે? ફિક્કી ફિક્કી. અને ઘણીવાર મમ્મીથી ઓછું જે મીઠું પડ્યું હોય ને તો આપણે ઉપરથી મીઠું નાખીએ છીએ, ખબર છે? અને વધારે મીઠું પડી જાય ને તો બી સારું નહીં હો, તો ખારું ખારું શાક થઈ જાય, તો બી ખાઈ ન શકાય. હા, ઓછું મીઠું હોય ને તો આપણે નાખી પણ શકાય, બરાબર ને? તો સાના વિના રસોઈ ફિક્કી લાગે છે, તો તેનો જવાબ આવશે મીઠું. શું આવશે તેનો જવાબ? મીઠું. તો તેનો ક્રમ જે છે એ અ છે, અને તેનો ક્રમ આપણે અહીંયા બોક્સમાં લખવાનો, બરાબર? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વિધાન નંબર 5, વિધાન નંબર 6, વિધાન નંબર 7 અને વિધાન નંબર 8, આ ચારે ચાર વિધાનો લખાઈ ગયા છે, હા કે ના? હજી અમુક વિદ્યાર્થીઓને આ વિધાનો નથી લખાણા. તમને મેં કહેલું છે કે આ ચારે ચાર જવાબો નહીં લખતા, પણ જે સાચો જવાબ હોય તે જ લખજો અને તેનો ક્રમ લખજો બોક્સમાં, બરાબર ને? તો ફરીથી હું આ ચારે ચાર વિધાનો જેને બાકી છે ને એ લખી નાખશો, થોડી ઉતાવળ રાખીને હું વાંચું છું, તે શાંતિથી સાંભળીને લખો. રાંધવાની કઈ રીતથી ભાખરી બનાવવામાં આવે છે? તો તેનો જવાબ આવશે શેકીને. વરાળમાં બાફીને બનાવાતો ખોરાક કયો છે? તો તેનો સાચો જવાબ આવશે ખમણ. કઈ રીતથી બનાવેલો ખોરાક વધુ ખાવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે? તો તેનો સાચો જવાબ આવશે તળીને. જે વિદ્યાર્થી મિત્રોને અધૂરા છે વિકલ્પો લખવાના, તે થોડી ઉતાવળ રાખો અને લખો મારી સાથે, બરાબર? પછીનો વિકલ્પ છે સાના વિના રસોઈ ફિક્કી લાગે છે. તો એવી તો કઈ વસ્તુ છે જે ન નાખીએ તો રસોઈ ફિક્કી લાગે? તો તેનો સાચો જવાબ છે મીઠું. શું છે સાચો જવાબ? મીઠું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં પાઠ 10 અને પાઠનું નામ છે રસોડાની વાત. આ પાઠની સ્વાધ્યાય સમજૂતી આપણે મેળવી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિકલ્પના પ્રશ્નો જોયા અને સાથે સાથે આપણે લખતા પણ ગયા.
બરાબર ને? અને જે વિદ્યાર્થી મિત્રોને હજી વિકલ્પો લખવાના બાકી છે, તેઓ આ વિડિયો સ્ટોપ કરી અને વિકલ્પો લખી નાખશે અને સાથે સાથે પાકા પણ કરી નાખશે, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર અહીંયા હું પૂર્ણ કરું છું. ખુદા હાફિઝ. બાય બાય.